વડોદરામાં ટાગોરનગર યુવક મંડળ અને ટાગોરનગર મહિલા મંડળ દ્વારા વડોદરા શહેરના ઓલપાધા રોડ પર આવેલા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે 22મો વાર્ષિક પાટોત્સવ અને ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના ટાગોરનગર યુવક મંડળ અને ટાગોરનગર મહિલા મંડળ દ્વારા વડોદરા શહેરના ઓલપાધા રોડ પર આવેલા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે 22મો વાર્ષિક પાટોત્સવ અને ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરાયું. યોજાયેલ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરના 22મો વાર્ષિક પાટોત્સવ અને ભંડારાના કાર્યક્રમમાં જોડાયા હતા. સૌથી પહેલા તો વડોદરાવાસીઓને ચૈત્ર નવરાત્રિની જય માતાજી, જય શ્રીરામ. શ્રી પીપળેશ્વર મહાદેવ દ્વારા આયોજિત ટાગોરનગર યુવક મંડળ અને ટાગોરનગર મહિલા મંડળ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ 22મો પાટોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. એ વખતે 22મા પાટો દર વખતે અમે લોકો ભંડારામાં વિશાળ પ્રકારના ભંડારો કરીએ છીએ, જેમાં અરાઉન્ડ ઓફ જોવા જઈએ તો 5,000 થી 5,500 ભાવિ ભક્તો અહીંયા દર્શનાર્થમાં આવે છે. આ એક પીપળેશ્વર મહાદેવનું મંદિર એવું છે કે જેને આપણે આમ સોમનાથનું મંદિર પણ કહી શકીએ છીએ. આમ જોવા જઈએ તો છેલ્લા 15 દિવસથી આ દર વખતની જેમ તૈયારી પણ થાય છે. સર્વ યુવક મંડળનો સાથ સહકાર રહે છે. ઇવન સોસાયટી, આજુબાજુની સોસાયટી, ટાગોરનગર, હેમદીપ સોસાયટી, હર્ષ પાર્ક, મંગલદીપ, તેમજ ઓમકારનગર સોસાયટી અને આજુબાજુ તેમજ આપણા સૌના વડોદરા શહેરના આપણા જે ડેપ્યુટી મેયર શ્રી છે ચિરાગભાઈ બારોટ, એમનો પણ સારો એવો સપોર્ટ રહે છે દર વખતે. અને અમે વિશાળ પ્રકારનું આયોજન કરી રહ્યા છીએ.